સ્વ મણિરાજ બારોટની બીજી દીકરી રાજલ બારોટનો જન્મ 20 ઓક્ટોબર 1993 રોજ બાલવા પાટણમાં થયો હતો. રાજલ બારોટને લોકગાયિકા અને અભિનેત્રી તરીકે સારી એવી પ્રસિદ્ધિ મેળવી ચૂકી છે. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા બાદ રાજલ બારોટની ઈચ્છા પોતાના પિતા સ્વ મણિરાજ બારોટની દિશામાં આગળ વધવાની હતી કે તે પણ ગાયકી ક્ષેત્રે પોતાનું નામ બનાવે. તે માટે જ તેના અનુસંધાને જ રાજલ બારોટને આ તાલીમ એમના પિતા તરફથી એમના આશીર્વાદ અને પ્રેરણા દ્વારા જ મળ્યા હતા. રાજલ બારોટે જ તેમના પિતા સ્વ મણિરાજ બારોટની હયાતીમાં જ જુલાઈ 2006 એક લોકગીત ગાયું હતું જેના શબ્દો હતા, હેલ ભરીને હાલી હું ઉતાવળી. આ ગીત માટે તેમને પ્રોત્સાહન અને ઇનામ બંને મળ્યા હતા. તો રાજલ બારોટ હાલ અમદાવાદમાં રહે છે. તો આજે આપણે સ્વ મણિરાજ બારોટની બીજા નંબરની દીકરી રાજલ બારોટ વિશે વાત કરીશું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિજી સિને. આપે હજી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. તેર વર્ષની કોમળ વયે જ પાર્શ્વગાયનનો સ્વાદ ચાખી લેનાર રાજલ બારોટે પોતાની કારકિર્દીમાં લગભગ 2000 કરતાં પણ વધારે આલ્બમોમાં પ્લેબેક સિંગિંગ કર્યું છે. જેટલા પણ આલ્બમોમાં એમણે પ્લેબેક સિંગિંગ કર્યું છે એમાંથી મોટાભાગના આલ્બમોમાં તેઓ અભિનેત્રી તરીકે પણ જોવા મળે છે અને લગભગ 2000 કરતાં વધારે લોક ડાયરાઓમાં પણ રાજલ બારોટે લોક ડાયરાઓ યોજ્યા હતા અને લોક ડાયરામાં 2008 લોક ગાયક તરીકે રાજલ બારોટ પ્રસિદ્ધિ પામી ચૂક્યા છે. રાજલ બારોટ સ્વરાંકિત અને અભિનીત કેટલાક લોકપ્રિય આલ્બમોમાં ચુડેલમાના ધામમાં, આઈ જવાની આઈ, જવાની આ જવાની, દશામાની લીમડી, લવનો ડેન્ગ્યુ, ઢોલો ગુજરાતનો, ઢોલો હાલ્યો પરદેશ, દશામાની પૂજા, અંબે માનો ટાઈગર, ગુજરાતની સિંહણ, એકડે એક અંબે માની ટેક, ગલોલો, અંબેમાં મોંઘવારી બની ડાકણ વગેરે તેમના લોકપ્રિય આલ્બમો છે. એ ઉપરાંત 2009 ઈટીવી પર પ્રસારિત થતી શ્રેણી કોંટે ટહુક્યા મોરમાં રાજલ બારોટે પોતાનું સક્ષમ યોગદાન આપીને નામના મેળવી હતી. 2008 ઓઢીલેને ઓઢણી નામથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગરણ માંડનાર ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રાજલ બારોટે એક ફિલ્મ કિરીટ ઠક્કરની સિંહણના સોગંદમાં પ્રેમલ પંચાલ સાથે જોડી જમાવીને રંગ જમાવ્યો હતો. આ ફિલ્મ રાજલ બારોટની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં રાજલ બારોટે ઝાંસીની રાણી જેવા હતા તેવી જ ભૂમિકા આ ફિલ્મમાં તેમણે ભજવી હતી અને આ ફિલ્મથી લોકો તેમને ગુજરાતની સિંહણ તરીકે ઓળખવા લાગ્યા હતા. પિતાજી, મને આશીર્વાદ અને હિંમત આપો કે હું મારા કાર્યમાં સફળ થાઉં. પિતાજી. રાજલ દીકરી. માં, તારી ભીની આંખોની કોર જોઈ હું તારી લાગણીને સમજી શકું છું, પણ મેં જે પડકાર ઝીલ્યો છે એમાંથી જો હું પાછી હટું તો માં, મારું કુળ, કુટુંબ અને તારી કુખ લાજે. માં, આ સિવાય રાજલ બારોટે રાજકોટની એક ફિલ્મ કંપનીની ગુજરાતી ફિલ્મ એક ડાળના ફૂલ આ ફિલ્મમાં પણ પ્લેબેક સિંગિંગ કર્યું છે અને સારા એવા ગીતો પણ તેમણે આ ફિલ્મમાં ગાયેલા છે. રાજલ બારોટની પ્રગતિથી તેમના માતા પિતાની આત્માને શાંતિ મળે તેવી રોજ રાજલ બારોટ ભગવાનને પ્રાર્થના કરે છે. રાજલ બારોટની મોટી બહેન મેઘલ બારોટ અને નાની બહેન હિરલ બારોટ તથા મુકેશ મામાનો રાજલ બારોટને ખૂબ જ સાથ અને સહકાર રહ્યો છે. તેમના પિતા સ્વ મણિરાજ બારોટના નિધન પછી તેમના નામના કારણે ઘણા લોકોની રોજીરોટી ચાલે છે તેવું તે ગર્વ સાથે કહે છે અને તે તેમનો ગર્વ પણ અનુભવે છે. તો મિત્રો, તમને આ અમારો એપિસોડ રાજલ બારોટ વિશે કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો.
તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. હું આવીશ આવા જ કેટલાક અજાણ્યા કે જાણીતા ગુજરાતી ફિલ્મ ગાયકો, કલાકારો, મ્યુઝિક ડિરેક્ટર્સ વગેરેની માહિતી લઈને આપની સામે. ત્યાં સુધી જોતા રહો અમારી સામે અને અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.